જય સ્વામિનારાયણ. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ એ અંતર્ગત આપણે શંકુના ઘનફળના કેટલાક દાખલા હજુ સમજાવવાના બાકી છે તેની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં શંકુ આકાર, છોલેલી પેન્સિલની જે અણી એનો આકાર શંકુ આકાર છે. આઈસ્ક્રીમનો કોન, ગાજર, તંબુ આ બધા શંકુ આકાર બતાવે છે. તો જ્યારે આપણે શંકુ આકારની વાત કરીએ તો એમાં આ શંકુની અંદર આ શંકુનો પાયો કહેવાય છે, એમાં આ સીધી ઊંચાઈ કહેવાય છે, આ ત્રિજ્યા કહેવાય છે અને આને તિર્યક ઊંચાઈ કહેવાય છે. તિર્યક ઊંચાઈ એલ વડે દર્શાવાય છે અને એચ વડે અને આને આર વડે. તો સૌથી પહેલાં શંકુના દાખલા ગણતા પહેલાં સીધી ઊંચાઈ એટલે એચ, મેં એ બતાવ્યું એ પ્રમાણે તિર્યક ઊંચાઈ એટલે એલ અને આર એટલે ત્રિજ્યા. હવે જ્યારે શંકુના ઘનફળનો દાખલો ગણવાનો હોય તો સૌથી પહેલાં શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આ એનું સૂત્ર છે. શંકુનું ઘનફળ શોધવા માટે એનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ છે. હવે એની અંદર આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો 1/3 પાઈનું મૂલ્ય 22/7, આર એટલે ત્રિજ્યા કેટલી છે 10×10. હવે એચ નથી આપી, સીધી ઊંચાઈ આપેલી નથી એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, એલ સ્ક્વેર બરાબર એચ વર્ગ વત્તા આર વર્ગ. અહીંયા તિર્યક ઊંચાઈ આપી છે 26 વર્ગ એચનો વર્ગ, આર એટલે કેટલા 10 વર્ગ. 26×26 કરો તો 26×26 0, 26×2 52, 6×6 36, 6×2 12, 13×14 15, 6×7 6 બરાબર એચ વર્ગ વત્તા 100. હવે આપણે આ રીતે અહીંયા આ બાજુ લઈએ તો 6×7 6 - 100 બરાબર એચનો વર્ગ, આમાંથી આ બાર બાદ કરો એટલે 576 બરાબર એચ વર્ગ. વર્ગમૂળમાં 576 બરાબર એચ એટલે આવશે 24 બરાબર એચ. આનું વર્ગમૂળ કાઢીએ એટલે 24 આવે. તો હવે આપણને એચ મળી ગઈ, કેટલી થઈ 24. હવે આપણે છેદ ઉડાડો, આ દાખલામાં આપણને પાઈનું મૂલ્ય કેટલું કીધું છે 3.14 લેવાનું છે. આ દાખલામાં પાઈનું મૂલ્ય અહીંયા લખવાનું છે, પાઈ બરાબર 3.14 લેવાનું છે. તો આપણે અહીંયા 3.14 લઈ લઈએ. તો હવે 1/3 314 નીચે 100, અહીંયા 10 10 અને 24 છેદ ઉડાડીએ તો 8 × 24 314×8 કરીએ, 8×4 32 3, 8×8 9 10 11 નો એકડો 8 × 24 1 25. તો આપણે 2512 અહીંયા લખવાનું ઘન સેન્ટીમીટર. તો આપણા દાખલાનું જે ઘનફળ છે એ 2512 ઘન સેમી છે. ફરીથી હું દાખલાની અંદર ફરીથી ચર્ચા કરી આપણે કે જ્યારે કોઈ પણ દાખલાની અંદર શંકુ આકાર દર્શાવેલું હોય તો આપણે એ શંકુની અંદર આ તિર્યક ઊંચાઈ કહેવાય છે,
આ સીધી ઊંચાઈ કહેવાય છે અને આર્ક એટલે કે ત્રિજ્યા કહેવાય છે અને એચ વડે દર્શાવાય છે અને એલ વડે દર્શાવાય છે. હવે દાખલાની અંદર આપણા સૂત્રની અંદર સૂત્ર શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ છે એટલે આપણે એચની જરૂર છે એટલે એલ આપેલું છે તો આ સૂત્રની મદદથી આપણે એચ શોધી કાઢવાનું. આ સૂત્રની મદદથી આર પણ શોધી શકાય એલ પણ શોધી શકાય. ત્રણમાંથી ગમે તે બેની કિંમત આપી હોય તો મૂકી અને આપણે આ રીતે એચનું મૂલ્ય શોધી કિંમત મૂકી છેદ ઉડાડી અને આ રીતે દાખલો ગણી શકીએ. હવે એ જ રીતે આપણે બીજા દાખલા તરફ નજર કરીએ તો એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 550 ચોરસ સેન્ટીમીટર છે. હવે આ દાખલાની અંદર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એનો મતલબ એ થયો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ આ આપણું સૂત્ર છે. એની અંદર ક્ષેત્રફળ આપણને આપેલું છે 550. હવે પાઈનું મૂલ્ય આ દાખલાની અંદર કંઈ આપેલું નથી એટલે આપણે 22/7 લઈ શકશું તો પાઈનું મૂલ્ય 22/7. ત્રિજ્યા આપેલી છે 7 અને આ સૂત્રની મદદથી આપણને એલ મળશે. હવે 7 ગયા 550 છેદમાં 22 બરાબર એલ 11 વડે આને ભાગીએ તો 11 × 5 = 55 અને 0 11 × 2 = 25 તો અહીંયા લખાય 25 સેન્ટીમીટર બરાબર એલ આપણા દાખલાની અંદર તિર્યક ઊંચાઈ હવે આપણને મળી ગઈ કેટલી 25 સેન્ટીમીટર. હજુ આપણે શોધવાનું છે એચ. એચ મળ્યું નથી તો આપણે ફરીથી સૂત્ર એલ સ્ક્વેર = h² + r² હવે એલ ખબર છે 25 નો વર્ગ એચનો વર્ગ અને ત્રિજ્યા એટલે 7 નો વર્ગ 25 નો વર્ગ 625 h² + 49 625 માંથી 49 બાદ કરીએ એટલે આપણને એચ વર્ગ મળે. 625 માંથી 49 બાદ કરીએ એટલે મળશે 576 તો 576 બરાબર એચ વર્ગ અહીંયા વર્ગમૂળમાં 576 બરાબર એચ એટલે 24 બરાબર એચ અહીંયા 24 સેન્ટીમીટર = h. એચ એટલે શું આવી ઊંચાઈ. હવે આપણે દાખલા ગણવા માટે ફરીથી આ રીતે લખશું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 પાઈનું મૂલ્ય 22/7 ત્રિજ્યા આપણને આપી છે 7 × 7 અને એચ એટલે આપ્યું છે 24 તો હવે 7 ગયા 8 × 24 હવે આ બધાનો ગુણાકાર કરીએ તો 22 × 7 = 154 અને × 8 8 × 4 = 32 3 × 8 = 45 ને 3 = 43 તગડો 4 × 8 = 8 ને 4 = 12 1232 ઘન સેન્ટીમીટર તો આ આપણો જવાબ થશે ઘન સેન્ટીમીટરની અંદર કારણ કે આપણને જે માપ આપ્યા છે એ બધા સેન્ટીમીટરમાં આપ્યા છે તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકશું. હવે એ જ પ્રમાણે આ દાખલાની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે લખી શકાશે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ આ દાખલામાં ત્રિજ્યા આપી છે અને તિર્યક ઊંચાઈ આપી છે એટલે ફરીથી પાછું આપણે આ રીતે
एल स्क्वेर बराबर एच वर्ग अने वत्ता आर वर्ग, अहीं तिर्यक ऊंचाई 25 नो वर्ग एच वर्ग अने 7 नो वर्ग, अहीं थशे 625 बराबर एच वर्ग अने 49। तो फरीथी आपणे आम लखी शकीए के 625 माइनस 49 एच नो वर्ग, 576 बराबर एच वर्ग एटले 24 बराबर एच थशे। आ दाखलानी अंदर आपणे 1/3 पाईनु मूल्य 22/7 त्रिज्या 7 અને એચ એટલે 24 આપણે મૂકી દઈશું। તો આ પ્રમાણે આ દાખલો વક્ર સપાટીના ક્ષેત્રફળ પછી આપણે દાખલો ગણ્યો અને જવાબ આ રીતે આવ્યો। આમાં પણ એવું જ છે, 8 × 24 ફરીથી 22 × 7 = 154 × 8 કરો તો 1 2 3 2 અહીંયા લખવાનું ઘન સેન્ટીમીટર। આ દાખલામાં 25 સેમી આપણને તિર્યક ઊંચાઈ આપી હતી, એના આધારે આપણે દાખલો ગણ્યો। હવે ત્યાર પછી જોઈએ તો શંકુના પાયાનો પરિઘ, અહીંયા આ શંકુ છે, આ શંકુ એનો પાયાનો પરિઘ એટલે આ પાયો કહેવાય। શંકુનો પાયો એ વર્તુળ આકાર છે એટલે આપણે આમ લખી શકીએ કે શંકુના પાયાનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। તો અહીંયા ક્ષેત્રફળ 1386, પાઈનું મૂલ્ય 22/7 અને આર વર્ગ, અહીંયા 1386 × 7/22 બરાબર આર વર્ગ। આનો આપણે ભાગાકાર કરીએ, ચલો 2 × 1386 / 11 ભાગો તો 11 × 11 11 × 2 = 22, ફરીથી 11 × 11 ભાગીએ તો 126 આવે છે, 11 ભાગો તો અહીંયા 2 આવે છે, 2 = 63। હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 63 × 7, 7 × 3 = 21, 7 × 6 = 42, 43 = 44, 441 = r² = r, આ તમારી ત્રિજ્યા થઈ ગઈ। આનું વર્ગમૂળ કાઢશો તો 21 = r, 21 × 21 કરો તો 21 કરો તો 0 2 1 2 2 4 અને અહીંયા 21 144 એટલે 21 આપણું વર્ગમૂળ અહીંયા મેં લખેલું છે। હવે ત્રિજ્યા મળી ગઈ, ઊંચાઈ આપેલી છે, ફરીથી શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ, અહીંયા 1/3 પાઈનું મૂલ્ય ફરી 22/7, ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી શોધી આપણે, 21 21, અને એચ એટલે ઊંચાઈ કેટલી આપી છે, 9। હવે આપણે છેદ ઉડાડીએ તો 7 × 21, 3 3 ગયા, હવે આ બધાનો ગુણાકાર કરીએ તો 22 × 21 2 × 2 = 4, 2 × 2 = 4, અહીંયા 22 × 1 = 22, 2 × 6 = 4, ફરીથી 4 × 6 = 2 × 9, 9 × 2 = 18, 9 × 6 = 54, 55 = 5, 5 × 9 = 36, 4 = 40, 41 એટલે 4158 ઘન સેન્ટીમીટર આ આપણો શંકુ આકારનું ઘનફળ થશે। તો બધા જ દાખલાની અંદર આપણે જોયું કે શંકુના ઘનફળના જે દાખલા છે એની અંદર સૂત્રની અંદર
एक तृतीयांश पाई आर स्क्वेर एच एम बेज वस्तु त्रिज्या ऊंचाई अने शंकुनु घनफळ आ त्रणमांथी गम्मे ते बे आपने आपेलू होय छे अने आ रीते आपणे शंकुनु घनफळ शोधी शकीए छीए। हवे जो आपणा दाखलानी अंदर त्रिज्या अने ऊंचाई एटले के सीधी ऊंचाई जो आपी होय तो सूत्र में सीधे सीधी किंमत मूकी छेद उड़ारी अने आपणे जवाब लाई शकीए छीए। परंतु जो दाखलानी अंदर एच न आपी होय तो आपणे एचनी जगह एल आपेलू होय तिर्यक ऊंचाई आपी होय तो आ सूत्रनी मदद थी आपणे एल अने आर नी मदद थी आपणे एच शोधी शकीए छीए। एज रीते घणा दाखलानी अंदर आ बे आपेलू होय तो एल शोधी शकीए छीए। तो आ रीते शंकुना घनफळना दाखला आजे मैं तमने समझाव्या। तो पृष्ठफळ घनफळनी अंदर आ रीते घनफळ नळाकारनुं घनफळ શંકુનું ઘનફળ અને ગોળાનું ઘનફળ ત્રણ ઘનફળના દાખલા આપણે શીખવાના છે। એમાંથી આપણે નળાકારના ઘનફળના ગઈકાલે આપણે દાખલા સમજાયા હતા, આજે આપણે શંકુના ઘનફળના દાખલા આપણે શીખ્યા। હવે ગોળાના ઘનફળ અને અર્ધગોળાના ઘનફળના દાખલા થોડા બાકી છે અને એ સાથે પછી આપણું આ પ્રકરણ અહીંયા પૂરું થશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણ અંતર્ગત શંકુના ઘનફળના દાખલા શીખ્યા, તો આજનો તાસ અહીંયા પૂરો થાય છે। દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ।